વલસાડના જુજવા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દિવસે આવવાના હતા તે દિવસે જ સવારથી જ કેટલાક સ્થાનિક કોંગી નેતાઓને ડીએસપી કચેરી ખાતે નજર કેદ કરી લેવામાં આવ્યા હોવાની હકીકત બહાર આવી છે અને તમામને બપોર બાદ છોડી મુકાયા હતા, જે બાબતે કોંગ્રેસમાં નારાજગી પ્રસરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક કોંગ્રેસ વડાપ્રધાનના વિરોધ માટે કોઈ કાર્યક્રમની જાહેરાત પણ કરાઈ ન હોવા છતાં પોલીસ દ્વારા આ પગલું ભરાતા આશ્ચર્ય ફેલાયું છે. વિગતો મુજબ તારીખ 23-8-2018 ના રોજ વલસાડ જિલ્લામાં પ્રધાનમંત્રીજીનું આગમન હતું. તે દિવસે વલસાડ જિલ્લામાં કોંગ્રેસના યુવા નેતાઓ યુથ પ્રમુખ ભાર્ગવ દવે, શહેર ઉપપ્રમુખ શ્રી સંદીપ ગોસ્વામી, રાહિલ શેખ, યુથ ઇન્ચાર્જ ઇરફાન કાદરી, વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર કયુમભાઈ, દીપકભાઈ પટેલ વગેરેને ડીએસપી ઓફિસે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા અને શ્રી એઆઈસીસી મેમ્બર ગૌરવભાઈ પંડ્યાજી, વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી ધર્મેશભાઈ પટેલ ભોલાભાઈ અને એઆઈસીસી ડેલિગેટ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી જયશ્રીબેનને તેમના નિવાસ સ્થાને નજરબંધ કરવામાં આવ્યા હતા, જે બાબતે કોંગ્રેસ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને લોકશાહી દેશમાં આ પ્રકારની હરકત સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સત્યડી.com, વલસાડ. ભાર્ગવ દવે, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ. ગઈકાલે 23 તારીખે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વલસાડની મુલાકાતે જુજવા ખાતે આવ્યા ત્યારે જુજવા ખાતે કોઈ રાજા રજવાડા આવ્યા હોય એ રીતે મોટા મોટા મંડપો બનાવવામાં આવ્યા, 15-20 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. વલસાડની જાગૃત જનતાને કહેવા માંગુ છું કે 3-4 કરોડના તો ફક્ત ગ્રાવલ નાખવામાં આવ્યા, તો શું આ પૈસા પબ્લિકના પૈસા અને ટેક્સના પૈસાનો ધુમાડો નથી? તે ઉપરાંત જાણે સરકાર પોલીસને આગળ રાખીને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે લડતી હોય તેમ સવારે 5-6ના ટાઈમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને ગેરકાયદેસર રીતે ડિટેન કરવામાં આવ્યા. ખુદ મારા ઘરે 6 વાગે પોલીસ આવે છે અને મને ખોટી રીતે ડિટેન કરીને 2 વાગ્યા સુધી ડીએસપી કાર્યાલય સુધી બેસાડી રાખે છે. તો હું વલસાડની જનતાને કહેવા માગું છું, અમે શું ક્રિમિનલ છીએ? અમે દારૂના વેપારીઓ છીએ કે અસામાજિક તત્વો છીએ? અમે તો વિદ્યાર્થીઓના હક અને અધિકાર માટે લડીએ છીએ, ઓછી ફી માટે લડીએ છીએ, યુવાનોની રોજગારી માટે લડીએ છીએ અને ખેડૂતોના પ્રશ્નો માટે લડીએ છીએ. તે ઉપરાંત 6-6.5 પછી કોંગ્રેસના લીડરો ભોલાભાઈ પટેલ, જયશ્રીબેન જેવા લીડરોના ઘરની બહાર પણ પોલીસ બેસાડી દેવામાં આવે છે. તો શું તમે કરેલા ખોટા કામોને કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષ તરીકે ઉજાગર ના કરી શકે, એ વિરોધ પક્ષ તરીકે પ્રેસ કોન્ફરન્સ ના ગોઠવી શકે અને આ રીતની વાત ના કરી શકે, એ માટે પોલીસ તંત્રને આગાડી રાખીને અમને કોંગ્રેસના નેતાઓને અને યુથ કોંગ્રેસને એમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા. તે ઉપરાંત તમે જોવા જાઓ તો વલસાડ જિલ્લાની તમામ કંપનીઓ, જીઆઈડીસીઓ, તલાટીઓ દ્વારા, સરપંચો દ્વારા, તલાટીઓ સરપંચો લઈને રાતોરાત ગામોમાં જાય, ભીડ એકત્રિત કરવા માટે સરકારી સામાનોનો ઉપયોગ કરવામાં આવે, બેફામ રીતે સરકારી સામાનોનો ઉપયોગ કરવામાં આવે. વલસાડ જિલ્લાની ડેપોની બધી બસો જાણે કોઈ રાજા રજવાડા આવવાના હોય એમ શહેરની ભીડ એકઠી કરવામાં રાખવામાં આવે. દરેક કંપનીઓના કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે કે તમારી નીચે જે જે મજૂરો કામ કરે છે એ બધાને કંપનીઓમાં પંચિંગ કરીને ફરજિયાત મંડપમાં લાવવા માટે ફરજ પાડવામાં આવે. તે ઉપરાંત ભીડ એકઠી કરવા માટે આશા વર્કરો, આંગણવાડીની મહિલાઓ સ્કૂલોમાં રજા રાખવામાં આવે અને એ સ્કૂલો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને તમામ શિક્ષકોને ભીડ એકત્રિત કરવા માટે ત્યાં ભેગા કરવામાં આવે. આવા ખાતમુહૂર્ત તો સાહેબ જ્યારે 15 વર્ષ ગુજરાતમાં સીએમ રહ્યા હતા ને ત્યારે ફક્ત ને ફક્ત કોણીએ ગોળ ચાળવા સિવાય કોઈ કામ કર્યું નથી. તમને વલસાડની જનતાને કહેવા માંગુ છું, યુટ્યુબ પર વિડીયો જોજો સાહેબના, કે જ્યારે સદભાવના મિશન હતું, સદભાવના અપાસના નામે તાઇફાઓ કરવામાં આવ્યા હતા ત્યારે છડે ચોક વલસાડના મંચ ઉપરથી સાહેબે એનાઉન્સ કર્યું હતું કે 1100 કરોડ વલસાડની જનતાને. હું પૂછવા માંગુ છું કે વલસાડની જનતાને કયા પૈસા આવ્યા છે? અને ફક્ત ને ફક્ત જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને તાઇફાઓ કરવા એ જ ભારતીય જનતા પાર્ટીની આદત છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની ફિતરત રહી છે. તમે આવ્યા, વલસાડમાં આગમન થયું, મોસ્ટ વેલકમ. પણ લોકશાહીમાં વિરોધ પક્ષને આ રીતના દબાવી દઉં એ લોકશાહીની હત્યા છે અને લોકશાહીનો અપમાન છે. અને ખાસ કરીને કહેવા માંગુ છું કે આગામી સમયમાં આ વસ્તુ વલસાડની જનતા સુધી અમે પહોંચાડીશું, ગામે ગામ સુધી પહોંચાડીશું, તાલુકે તાલુકે સુધી પહોંચાડીશું
અને 15-20 કરોડ ના ખર્ચે આવા મંડપો બનાવીને જો ખોટી રીતે પ્રચાર કરવામાં આવશે તો આગામી સમયમાં યુથ કોંગ્રેસ, NSY અને કોંગ્રેસ સાથે રહીને કાળા ઝંડા બતાવવામાં પણ મન મેક નહીં કરે. જય હિન્દ, જય ભારત. સદભાવના મિશન હતું, સદભાવના અપવાસના નામે તાઇફાઓ કરવામાં આવ્યા હતા ત્યારે છડે ચોક વલસાડના મંચ ઉપરથી સાહેબે એનાઉન્સ કર્યું હતું કે 1100 કરોડ વલસાડની જનતાને. હું પૂછવા માંગુ છું કે વલસાડની જનતાને કયા પૈસા આવ્યા છે? અને ફક્ત ને ફક્ત જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને તાઇફાઓ કરવા એ જ ભારતીય જનતા પાર્ટીની આદત છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની ફિતરત રહી છે. તમે આવ્યા, વલસાડમાં આગમન થયું, મોસ્ટ વેલકમ. પણ લોકશાહીમાં વિરોધ પક્ષને આ રીતના દબાવી દાવું એ લોકશાહીની હત્યા છે અને લોકશાહીનો અપમાન છે. અને ખાસ કરીને કહેવા માગું છું કે આગામી સમયમાં આ વસ્તુ વલસાડની જનતા સુધી અમે પહોંચાડીશું, ગામે ગામ સુધી પહોંચાડીશું, તાલુકે તાલુકે સુધી પહોંચાડીશું. અને 15-20 કરોડના ખર્ચે આવા મંડપો બનાવીને જો ખોટી રીતે પ્રચાર કરવામાં આવશે તો આગામી સમયમાં યુથ કોંગ્રેસ, NSY અને કોંગ્રેસ સાથે રહીને કાળા ઝંડા બતાવવામાં પણ મન મેક નહીં કરે. જય હિન્દ, જય ભારત. હું જયશ્રી પટેલ વલસાડ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે છું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ડેલિગેટમાં છું. ગઈકાલે એટલે કે 23 તારીખે આપણા માનનીય વડાપ્રધાન વલસાડ ખાતે આવ્યા, પરંતુ કોંગ્રેસના અગ્રણીના ઘરે, યુથ કોંગ્રેસ હોય કે મેઇન કોંગ્રેસ હોય, કોંગ્રેસના આગેવાનોના ઘરે, મારા ઘરે પણ પોલીસને મૂકવામાં આવ્યું. શું અમે ચોર હતા? મારે પૂછવું છે એ પ્રશ્ન આપના માધ્યમથી અને આપને, શું અમે ચોર હતા? શું અમે ક્રિમિનલ હતા કે અમારા પર આ લોકોએ પોલીસને અમારા ઘરે અમારી અમને નજરકેદ કરવામાં આવ્યા? અમે તો એ લોકો શા માટે ડરે છે તે મને ખબર નથી પડતી. ડરવાનું કારણ મને નથી ખબર પડતું કે ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર એટલો હદ સુધી છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વલસાડ કોંગ્રેસ હંમેશા તત્પર રહે છે અને જનતાની સાથે રહે છે. જનતાના અવાજને દબાવવા માટે એ લોકોએ અમને નજરકેદ કર્યા હતા. મારે વધારે કંઈ કહેવું નથી, પરંતુ આટલું જરૂર કહીશ, ગઈકાલે બી તમે જોજો કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો. માનનીય વડાપ્રધાન આવ્યા આપણે વલસાડમાં, કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો. અલગ અલગ જોજો તમે કેટલા ડેપોમાંથી હલાકી ભોગવાઈને ભોગવીને ઘરે ગયા, કેવી રીતે ગયા, રિક્ષા નહીં મળે તો ગમે તેમ કરીને ગયા. અને આપણા ગુજરાતમાં બસ એસટી બસો, ગુજરાતની એસટી બસો છે, એ એસટી બસોને માનનીય વડાપ્રધાન આવવાના એના કામોમાં અને એના વ્યક્તિઓને લાવવામાં લગાવી દીધા. તમે જોશો ગામમાં, એક ગામમાં સવારે 5 વાગ્યાથી બસ એસટી બસ મૂકી દીધી છે અને એસટી બસમાં કેટલા માણસો? 5 માણસો, 10 માણસો, એમ કરીને આખો દિવસ એસટી બસનો બેફામ ઉપયોગ કર્યો. રસ્તો બંધ કરવામાં આવ્યો, જળોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન આવવાના એમ કરે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને અધિકારીઓ કરી નાખ્યો. કરોડો રૂપિયાનો ધુમાડો કરીને કોના બાપની દિવાળી? પ્રજાના પૈસાની દિવાળી છે. શા માટે? પ્રજાના ટેક્સની આ પૈસા છે, પ્રજાના ટેક્સના પૈસા છે, એનો આ બેફામ મોદીએ ઉપયોગ કર્યો છે. મારે એટલું ખાસ કહેવું છે, તમે જોજો કે માનનીય વડાપ્રધાન આવવાના એના આગલા દિવસે સરકારી જાહેર રજા હતી, પણ ઘણી સ્કૂલોમાં જાહેર રજા આપવામાં આવેલી નહોતી. જાહેર રજા હંમેશા ઇતિહાસમાં પહેલી વાર એવું થયું, ઘણી સ્કૂલોમાં ઇતિહાસમાં પહેલી વાર ઈદ હતી તો ઈદની રજા જાહેર રજા છે, તે છતાં પણ એ રજા ન આપવામાં આવી. અને માનનીય વડાપ્રધાન આવવાના, એ વડાપ્રધાન આવવાના ત્યારે ઘણી સ્કૂલોમાં રજા આપી અને શિક્ષકો, આંગણવાડીના બાળક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો તમામને માનનીય વડાપ્રધાન આવવાના એમાં લગાડે. શું આ એટલા માટે આ લોકો જે ફી વધારાની જે વાત કરે છે ને, ફી ઘટાડવાની, આપણે કોંગ્રેસ હંમેશા ફી ઘટાડવાની વાત કરે છે કે ફી ઘટાડો, પણ શા માટે ઘટાડે? કારણ કે આવું હોય છે કે રજા, જાહેર રજા હોય તો પણ આ લોકો જાહેર રજાના દિવસે પણ રજા નથી આપતા. ને માનનીય વડાપ્રધાન આવવાના ત્યારે સ્કૂલોમાં, મોટે ભાગની સ્કૂલોમાં રજા આપી અને એ તમામ શિક્ષકો, તમામ આંગણવાડી વર્કરો, તમામ આશા વર્કરો, તલાટીઓ બધાને જબરજસ્તી ત્યાં બેસાડી દીધા અને ખોટો પ્રચાર કર્યો. અને ખોટા પ્રચારમાં એ કે લોકોના નાણાંનો દુરુપયોગ કરીને
આ ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માંગે છે ત્યારે આપ સૌને મારે એટલી વિનંતી છે, જો જાણો આ પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ બંધ કરાવો, કારણ કે આ તો આ લોકોએ તો કેટલા હો રૂપિયાનો આજે ડોમ બનાવ્યો છે, મંડપ બનાવ્યો, એ કોના પૈસે? અહીંયા યોજના તો હજુ ચાલુ નથી થઈ, યોજના હજુ તો એક પથ્થર નથી મુકાયો, એ યોજના ખબર નહીં ચાલુ થશે કે એવી, તો એ લોકોએ ઘણી યોજના બનાવી, તમે જોતા હશો. સી પ્લેનની વાત કરેલી, સી પ્લેન બી આજે ક્યાંનું ક્યાં છે? માનનીય મારે વડાપ્રધાનશ્રીને કહેવાનું છે અહીંથી આપના માધ્યમથી કે આપે એવી જાહેરાત કરેલી, અહીંયા મુખ્યમંત્રી તરીકે આપ સતત 15-20 થી 17 વર્ષ રહ્યા છો, ત્યારે મારે એ કહેવાનું છે કે 15-17 વર્ષમાં તમે શું કર્યું છે કોંગ્રેસ ગુજરાતના ગુજરાતની પ્રજા માટે? આ વાત આપના માધ્યમથી કહેવાની છે કે મેટ્રો ટ્રેનની વાત કરેલી, સી પ્લેનની વાત કરેલી, બેરોજગારોને યુવાનોને નોકરી આપવાની વાત કરેલી, બાળક શિક્ષકોના શિક્ષણ માટે ફી ઘટાડવાની વાત કરેલી. માનનીય વડાપ્રધાનશ્રી, આપ તો ગુજરાતમાંથી ગયેલા વડાપ્રધાન છો અને ગુજરાતની જનતા આજે પેટ્રોલના મારથી, મોંઘવારીના મારથી સતત ઝૂમી રહી છે, ત્યારે આપને ફરીથી હું વિનંતી કરું છું એક કોંગ્રેસી તરીકે, કોંગ્રેસ હંમેશા સત્યની સાથે રહી છે, કોંગ્રેસ હંમેશા સાચી વાત કરી છે અને કોંગ્રેસી વિચારધારા કોઈને અહટ કરવાની નથી, અને એટલે આપને માની વડાપ્રધાનશ્રી હું કહેવા માંગુ છું, આપ ફરવાનું બંધ કરી પ્રજાની વચ્ચે રહો, પ્રજાના કામ કરો, અને પ્રજાના આ તમારા જે ભારતીય જનતા પાર્ટી તમારી જે ભ્રષ્ટાચારની એક ખડબડતો કીડો છે એ ભ્રષ્ટાચાર બંધ કરો એવી મારી વિનંતી છે. પહેલી વાર એવું થયું ઘણી સ્કૂલોમાં, ઇતિહાસમાં પહેલી વાર ઈદ હતી તો ઈદની રજા જાહેર રજા છે, તે છતાં પણ એ રજા ન આપવામાં આવી અને માનનીય વડાપ્રધાન આવવાના, એ વડાપ્રધાન આવવાના ત્યારે ઘણી સ્કૂલોમાં રજા આપી અને શિક્ષકો, આંગણવાડીના બાળક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો તમામને માનનીય વડાપ્રધાન આવવાના એમાં લગાડે શું? આ એટલા માટે આ લોકો જે ફી વધારાની જે વાત કરે છે ને, ફી ઘટાડવાની, આપણે કોંગ્રેસ હંમેશા ફી ઘટાડવાની વાત કરે છે કે ફી ઘટાડો, પણ શા માટે ઘટાડે? કારણ કે આવું હોય છે કે રજા જાહેર રજા હોય તો પણ આ લોકો જાહેર રજાના દિવસે પણ રજા નથી આપતા ને માનનીય વડાપ્રધાન આવવાના ત્યારે સ્કૂલોમાં, મોટે ભાગની સ્કૂલોમાં રજા આપી અને એ તમામ શિક્ષકો, તમામ આંગણવાડી વર્કરો, તમામ આશા વર્કરો, તલાટીઓ બધાને જબરજસ્તી ત્યાં બેસાડી દીધા અને ખોટો પ્રચાર કર્યો, અને ખોટા પ્રચારમાં એ કે લોકોના નાણાંનો દુરુપયોગ કરીને આ ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માંગે છે ત્યારે આપ સૌને મારે એટલી વિનંતી છે, જો જાણો આ પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ બંધ કરાવો, કારણ કે આ તો આ લોકોએ તો કેટલા હો રૂપિયાનો આજે ડોમ બનાવ્યો છે, મંડપ બનાવ્યો, એ કોના પૈસે? અહીંયા યોજના તો હજુ ચાલુ નથી થઈ, યોજના હજુ તો એક પથ્થર નથી મુકાયો, એ યોજના ખબર નહીં ચાલુ થશે કે એવી, તો એ લોકોએ ઘણી યોજના બનાવી, તમે જોતા હશો. સી પ્લેનની વાત કરેલી, સી પ્લેન બી આજે ક્યાંનું ક્યાં છે? માનનીય મારે વડાપ્રધાનશ્રીને કહેવાનું છે અહીંથી આપના માધ્યમથી કે આપે એવી જાહેરાત કરેલી, અહીંયા મુખ્યમંત્રી તરીકે આપ સતત 15-20 થી 17 વર્ષ રહ્યા છો, ત્યારે મારે એ કહેવાનું છે કે 15-17 વર્ષમાં તમે શું કર્યું છે કોંગ્રેસ ગુજરાતના ગુજરાતની પ્રજા માટે? આ વાત આપના માધ્યમથી કહેવાની છે કે મેટ્રો ટ્રેનની વાત કરેલી, સી પ્લેનની વાત કરેલી, બેરોજગારોને યુવાનોને નોકરી આપવાની વાત કરેલી, બાળક શિક્ષકોના શિક્ષણ માટે ફી ઘટાડવાની વાત કરેલી. માનનીય વડાપ્રધાનશ્રી, આપ તો ગુજરાતમાંથી ગયેલા વડાપ્રધાન છો અને ગુજરાતની જનતા આજે પેટ્રોલના મારથી, મોંઘવારીના મારથી સતત ઝૂમી રહી છે, ત્યારે આપને ફરીથી હું વિનંતી કરું છું એક કોંગ્રેસી તરીકે, કોંગ્રેસ હંમેશા સત્યની સાથે રહી છે, કોંગ્રેસ હંમેશા સાચી વાત કરી છે અને કોંગ્રેસી વિચારધારા કોઈને અહટ કરવાની નથી, અને એટલે આપને માની વડાપ્રધાનશ્રી હું કહેવા માંગુ છું, આપ ફરવાનું બંધ કરી પ્રજાની વચ્ચે રહો, પ્રજાના કામ કરો, અને પ્રજાના આ તમારા જે ભારતીય જનતા પાર્ટી તમારી જે ભ્રષ્ટાચારની એક ખડબડતો કીડો છે એ ભ્રષ્ટાચાર બંધ કરો એવી મારી વિનંતી છે. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.